કચ્છ જિલ્લાના આદિપુર અને ગાંધીધામ વચ્ચે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ સમાજસેવક એવા દાતા નાનજીભાઈ ઠાકરના હસ્તે ખુલ્લું મુકાયું હતું. લક્ષ્મીનારાયણ મંદિરના મુખ્ય દ્વાર ખાતે બનાવવામાં આવેલ ધનલક્ષ્મીબેન નાનજીભાઈ ઠાકર પ્રવેશ દ્વારના લોકાર્પણ કાર્યક્રમમાં કેટી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ નાનજીભાઈ ઠાકર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધીધામમાં આરટીઓ ઓફિસની બાજુમાં જ લક્ષ્મીનારાયણ મંદિરનું બહુ જ પવિત્ર મંદિર છે લક્ષ્મીનારાયણનું, અને ત્યાં દ્વારનું પણ ઉદ્ઘાટન છે. સારામાં સારો ગેટ બનાવ્યો છે ભગવાનની કૃપાથી, બનાવ્યો તો ભગવાને પણ એનો યશ અમને મળ્યો. મંદિર પણ લક્ષ્મીનારાયણનું એટલું બધું પવિત્ર છે કે ત્યાં લોકો આવે, અને આજુબાજુમાં મેદાન પણ એટલું બધું સારું છે, ભવિષ્યમાં બગીચો થઈ જશે અને લોકોને એમાં શાંતિ પણ મળશે. તો આ જે ઉદ્ઘાટન છે એમાં અમારા સાંઈ બાબાના ટ્રસ્ટી છે બલરામભાઈ સાથે છે, ગોવિંદભાઈ જનેજા છે, એમને દિવાબા છે, સાથે સાથે મહેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ જે કચ્છ ટ્રાન્સફરવાળા છે, પ્રભુભાઈ ઠક્કર છે, અને અન્ય લોકો મહેમાનો છે. મહારાજ સંજય મહારાજને એના પરિવારના લોકો પણ ત્યાં આવે છે. એ જ રીતે અમારા આ મંદિરના સાંઈ બાબા મંદિરના મહારાજ સુપરવિઝન કરતા હોય એ પણ ત્યાં ભગવાનની કૃપાથી બધા આવશે. એના સિવાય અનેક લોકો આવશે. સાથે સાથે ત્યાં જ સ્કૂલ છે, સ્કૂલનો પણ એક કાર્યક્રમ છે. તો આ બધા કાર્યક્રમો છે. એના સિવાય ચિરઈમાં ભૂમિપૂજન પણ છે તમારા સબુદ્રાનું, કે એના સિવાય પણ અનેક કાર્યક્રમો છે. તો આ કાર્યક્રમો બધા ઈશ્વરની કૃપાથી સારી રીતે દર વર્ષ મહિને પતતા હોય છે, અને ભગવાન પતાવતો હોય છે, અમને નિમિત્ત બનાવતા હોય છે. અને અમારું એનકેટી થાણાવાળા છે એટલે પણ તમે પણ તમારે આંગણે જીતવાનું કોઈને ફોન કરશો, કોઈને પશુ માટે બનાવવું હોય, કોઈને કાંઈ બનાવવું હોય, તો જરૂર અમે એને 100% યશ આપશો, એની 100% એનું કામ કરી આપશો, એની ખાતરી આપો છો. કારણ કે અમારું કાર્ય જ આ છે કે આપવાનું, બીજું કોઈ લેવાનું. આજે સમૂહ લગ્ન છે આપણા અંજારમાં મુસ્લિમ સમાજના, એ મુસ્લિમ સમાજમાં પણ આપણે વસ્તુઓ આપી છે અને હાજરી પણ આપવી છે. ફરી ફરી દરેકને ધન્યવાદ. જય ભગવાન.